પાત્રાચાલ કૌભાંડ મુદ્દે ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી છે ઈડીએ પીએમએલએ અંતર્ગત રાત્રે બાર વાગ્યે સંજયની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે આજે સંજય રાઉતની મેડિકલ ચેકઅપ કરાશે ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રાત્રે સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત ઈડીની ઓફિસે પહોંચ્યા હતા ત્યારબાદ સુનિલ એક બેગ સાથે અંદર જતા જોવા મળ્યા હતા ઈડીએ સંજયની રવિવારે સાંજે કથિત રીતે કસ્ટડીમાં લીધા હોવાની જાણકારી મળી હતી સંજય રાઉતની ધરપકડ અંગે તેમના ભાઈ સુનીલે જાણકારી આપી હતી તેમણે આક્ષેપ કર્યો છે કે ઈડી સંજયથી ડરે છે તેથી તેમની ધરપકડ કરી છે બોગસ દસ્તાવેજ દેખાડી સંજય રાઉતને પાત્રા ચાલ સાથે જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે આ ધરપકડ માત્ર તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવી છે જે પણ રૂપિયા મળ્યા છે તે શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસમાં હતા તે પૈસા પર એકનાથ શિંદે અયોધ્યા યાત્રા લખ્યું પણ છે એજીની ઓફિસ બહાર કેટલાક શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા છે મળતી માહિતી મુજબ સંજય રાઉતના ઘરેથી એડીએ અગિયાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જપ્ત કર્યા છે ત્યાં જ ઈડીના સિનિયર ઓફિસર પણ મોડી રાત્રે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી છે રાઉતના ઘરે બુધવારે એડીના દરોડા બાદ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે નિવેદન આપ્યું હતું જ્યાં તેમણે અણસાર આપતા કહ્યું હતું કે ઈડી રાઉતની ધરપકડ કરી શકે છે આ બધી કાર્યવાહી બાદ લાંચ શરમ મૂકીને કરવામાં આવી રહી છે આ દમનશાહી નીતિ છે